બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનું ગુજરાતમાં આગમન થઈ ચૂક્યું છે માનવામાં આવી રહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આશરે દસ દિવસ રહેશે આ દરમિયાન તેઓ ગુજરાતના વિવિધ શહેર રાજકોટ અમદાવાદ સુરતમાં દિવ્ય દરબારનું આયોજન કરવાના છે હાલ અમદાવાદ ખાતે પ્રવચન બાદ સુરતમાં કાર્યક્રમ કરવાના છે સુરતમાં દિવ્ય દરબારને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકો ઉનાળાની ગરમી હોવા છતાં બાબાનું સ્વાગત કરવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમાં મહિલાઓ અને બાળકો પણ છે તો દિવ્ય દરબાર પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી જેમાં તેઓએ કેટલીક મહત્વની વાત જણાવી હતી ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું કે ગુજરાત આવીને તેમને ખૂબ જ આનંદ થયો છે તેઓએ કહ્યું કે સનાતન ધર્મનો પ્રચાર વિશ્વભરમાં કરવાના છે જેના ભાગરૂપે તે કુછ દિન ગુજરાતમાં ગુજારેંગે થી ગુજરાત આવ્યા છે ગુજરાતમાં મને મારો પરિવાર મળ્યો હોવાનું કહ્યું હતું તેઓએ કહ્યું કે હું કોઈ રાજકીય પાર્ટી થી જોડાયેલો નથી પણ હું બજરંગ પાર્ટીથી પાર્ટી થી જોડાયેલો છું બીજી કોઈ પણ પાર્ટી સાથે મારો કોઈ જ સંબંધ નથી તેમણે અંતમાં કહ્યું હતું કે દરબારમાં સૌ ભક્તો નું સ્વાગત છે અને હું હંમેશા હિન્દુ ધર્મથી જોડાયેલો રહીશ